અહીં વિદ્યાર્થી મિત્રો ચાલો હવે નવા પ્રકરણમાં કે પ્રકરણ 10 દસમો અને સોમો ભાગ પ્રકરણનું નામ જ કંઈક આવું છે દસમો અને સોમો ભાગ અત્યારે આપણે આગળ અપૂર્ણાંક વાળા ભાગમાં એવું શીખીને આવ્યા છે કે દસમો ભાગ અને સોમો ભાગ પરંતુ હવે વિદ્યાર્થી મિત્રો આ 10મા નંબરના ચેપ્ટરમાં નામ જ એવું છે દસમો ભાગ અને સોમો ભાગ ચાલો હવે આપણે લંબાઈ માપવાની છે તમે અહીં એક ચિત્ર જોઈ રહ્યા છો ને વિદ્યાર્થી મિત્રો હવે દેડકાઓ વિશે વાત કરીશું તમે દેડકાઓ જોયા છે હા દેડકાઓ તમે જોયા જ હશે ચોમાસાની ઋતુમાં ઘણા બધા દેડકાઓ જોવા મળે છે પાણી ભરેલા ખાબોચિયામાં દેડકાઓ જોવા મળે છે તો સૌથી વધારે દેડકાઓ તમે કયા જોયા છે તો ચોમાસાની ઋતુમાં પાણી ભરેલા ખાબોચિયામાં લીલા અને બદામી રંગના દેડકાઓ નાના મોટા અને ભિન્ન પ્રકારના દેડકાઓ જોવા મળે છે બધા દેડકાઓની લંબાઈ શું સરખી હોય છે ના બધા દેડકાઓની લંબાઈ અલગ અલગ હોય છે તો અનુમાન કરો કે જો સૌથી નાનો દેડકો હોય તો તે કેવો હોય તો સોનેરી દેડકા એ વિશ્વમાં સૌથી ઓછી લંબાઈના હોય છે તેમની લંબાઈ માત્ર 0.9 જેટલી હોય છે 0.9 સેન્ટીમીટર જેટલી હોય છે સૌથી નાના દેડકા લંબાઈ 0.9 જેટલી હોય છે સૌથી નાના દેડકા અને તે કેવા રંગના સોનેરી રંગના હોય છે તો 0.9 જેવા હોય છે તો અનુમાન કરો 0.9 એટલે કેટલા મિલીમીટર 0.9 એટલે 0.1 હોય તો 1 મિલીમીટર કહેવાય બરાબર ને તો 0.9 એટલે કે 9 મિલીમીટરનો એ દેડકો હશે કેટલા મિલીમીટરનો એ દેડકો હશે 9 મિલીમીટરનો દેડકો હશે જો આવા 0.9 સેન્ટીમીટર એટલે કે 9 દશાંશ સેન્ટીમીટરના દેડકાઓને તમારી આંગળી પર બેસાડવામાં આવે તો તમારી આંગળી પર એવા દેડકાઓ કેટલા બેસી શકે બધાની આંગળીની લંબાઈ અલગ અલગ હોય છે બધાની લાંબી આંગળીની લંબાઈ અલગ અલગ હોય છે તો તમારી આંગળી તો નાની છે એટલે તમારી આંગળી પર એવા નાના નાના દેડકાઓ કેટલા બેસી શકે હું મારી આંગળી પર લગભગ અનુમાન કરીને કહું તો હું એવા 4 દેડકા મારી આંગળી પર બેસાડી શકું છું જે 9 સેન્ટીમીટર એટલે કે 0.9 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા હોય 9 મિલીમીટર જેટલા એવા 4 દેડકાઓને હું મારી આંગળી પર બેસાડી શકું છું તમારી આંગળીની લંબાઈ પ્રમાણે તમારે અનુમાન કરવાનું રહેશે આ એક પ્રવૃત્તિ છે તમારે અનુમાન કરવાનું છે ચાલો હવે આગળ તો હવે વિદ્યાર્થી મિત્રો પરંતુ દેડકાની સૌથી મોટી જાતિ પણ છે કે જે દેડકાની તમામ જાતિઓની આ સૌથી લાંબો દેડકો છે અને તેની લંબાઈ આશરે મોટામાં મોટો દેડકાની લંબાઈ એટલે કે જે મોટા દેડકા છે તેની લંબાઈ કેટલી છે તો મોટા દેડકાની લંબાઈ 30.5 સેન્ટીમીટર કેટલી 30.5 સેન્ટીમીટર એટલે 30 સેન્ટીમીટર પૂરેપૂરા 20 સેન્ટીમીટર પૂરેપૂરા અને ઉપર 5 કાપા એટલે 5 કાપા એટલે 5 શું કહેવાશે મિલીમીટર શું કહેવાશે મિલીમીટર 20 સેન્ટીમીટર લાંબા અને 5 મિલીમીટર જેટલા લાંબા દેડકાઓ સૌથી મોટામાં મોટી લંબાઈ ધરાવતા દેડકાઓ પણ જોવા મળે છે જોયું વિદ્યાર્થી મિત્રો હે ને આ રીતે સૌથી નાનામાં નાના દેડકા 0.9 સેન્ટીમીટર જેટલા અને સૌથી મોટામાં મોટા દેડકા 30.5 સેન્ટીમીટર જેટલા એટલે કે 30 સેન્ટીમીટર અને 5 મિલીમીટર જેટલા લાંબા હોઈ શકે છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે થોડા પ્રશ્નોના જવાબ આપીએ 0.9 સેન્ટીમીટર એટલે કેટલા 0.9 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર અત્યારે મેં તમને સમજાવ્યું કે જો 0.1 હોય તો 1 મિલીમીટર બરાબર ને 1 મિલીમીટર કહેવાશે આ 1 કાપો એટલે 0.1 કહેવાય અને તેને 1 મિલીમીટર કહેવાય અહીં 9 કાપા લીધા છે અહીં 9 કાપા આટલા કાપા 1 2 3 4 5 6 7 8 9 તો આ 9 કાપા લીધા છે તો અને કેટલા મિલીમીટર કહેવાશે તો 9 મિલીમીટર કહેવાય કેટલા મિલીમીટર 9 મિલીમીટર કહેવાય અને 9 મિલીમીટર તો કહેવાય પણ સેન્ટીમીટરમાં કેટલા કહેવાય તો 0.9 દશાંશ એટલે કે 9 દશાંશ પણ કહેવાય 0.9 સેન્ટીમીટર 9 દશાંશ સેન્ટીમીટર આ રીતે પણ કહેવાય ચાલો હવે આગળ જેને આપણે 1 સેન્ટીમીટરના 10 ભાગમાંથી જેને આપણે 1 સેન્ટીમીટરના 10 ભાગમાંથી 9 ભાગ જેટલા કહીશું આ જે આપણે 9 ભાગ લીધા એ 1 સેન્ટીમીટરનો કેટલો ભાગ છે તો 1 સેન્ટીમીટરના 10 ભાગ હોય છે 1 સેન્ટીમીટરના આપણે કેટલા ભાગ કરેલા છે 10 ભાગ કરેલા છે તેમાંથી આપણે કેટલા ભાગ લીધા 9 ભાગ લીધા એટલે કે 10 ભાગમાંથી 9મો ભાગ આપણે લીધા છે એમ કહેવાય
એટલે કે 10 ભાગમાંથી 9 ભાગ જેટલું કહી શકાય બરાબર ને ચાલો હવે આગળ આથી 30.5 સેન્ટીમીટર એટલે કેટલા સેન્ટીમીટર અને કેટલા મિલીમીટર તો આમાંથી કેટલા સેન્ટીમીટર ગણાશે તો આ દશાંશ ચિહ્નની આગળ જે છે તેને સેન્ટીમીટર કહેવાશે એટલે કેટલા સેન્ટીમીટર 30 સેન્ટીમીટર કહેવાશે અને કેટલા મિલીમીટર તો 5 મિલીમીટર કહેવાશે 5 શું કહેવાશે 5 મિલીમીટર કહેવાશે સમજ પડે છે ને 5 મિલીમીટર કહેવાશે એટલે 5 મિલીમીટર જેટલું છે ચાલો હવે આશરે કેટલા મોટા ડેડકા 1 મીટરની ફૂટપટ્ટી પર ગોઠવી શકાય એવા આશરે તમે અનુમાન કરો 1 મીટરની લાંબી ફૂટપટ્ટી હોય તો તેની પર કેટલા ડેડકાઓને ગોઠવી શકાય તો ચાલો 1 મીટર એટલે કેટલા તો 1 મીટર એટલે 100 સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર 100 સેન્ટીમીટર તો હવે 100 સેન્ટીમીટરની સ્કેલ ઉપર તમે કેટલા ડેડકાઓને ગોઠવી શકો અને તે પર કઈ લંબાઈવાળા ડેડકાઓ કઈ લંબાઈવાળા ડેડકાઓ 30.5 ની લંબાઈ ધરાવતા ડેડકાઓને ગોઠવવાના છે તો આ 100 સેન્ટીમીટરની લંબાઈવાળી સ્કેલ ઉપર તમે કેટલા ડેડકાઓને ગોઠવી શકો તો 100 સેન્ટીમીટરની સ્કેલ ઉપર આપણે કેટલા ડેડકાઓ ગોઠવી શકીએ તો શું કરવું પડે 100 ને 30 વડે ભાગવા પડે આ 30 સેન્ટીમીટર જે છે તેના વડે ભાગવા પડે તો 100 ને 30 વડે ભાગીએ તો 30 નો ઘડિયો આપણે બોલવો પડે 3 તાલી 9 એટલે કે 90 100 માંથી 90 ગયા એટલે 10 વડ્યા બરાબર ને એટલે 3 ડેડકાઓને આપણે ગોઠવી શકાય જો 100 સેન્ટીમીટર લાંબી સ્કેલ હોય 1 મીટર લાંબી એટલે કે 100 સેન્ટીમીટર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો 100 સેન્ટીમીટર લાંબી સ્કેલ ઉપર 30.5 સેન્ટીમીટરના 3 ડેડકાઓને ગોઠવી શકાય કેટલા ડેડકાઓને તો 3 ડેડકાઓને ગોઠવી શકાય ચાલો વિદ્યાર્થી મિત્રો હવે પાના નંબર 135 પાના નંબર 135 પરનો મહાવડો જુઓ અને તેમાં આ ચિત્ર જુઓ તમે આ ચિત્ર પર જોઈ શકતા હશો એક ખીલીને સ્કેલ ઉપર મૂકવામાં આવી છે આ ખીલીની લંબાઈ તમે હવે આસાનીથી ઓળખી શકો છો આ સ્કેલ ઉપર એની લંબાઈ દેખાઈ રહી છે જુઓ કે આ ખીલીની લંબાઈ સ્કેલ ઉપર પૂરેપૂરા 2 સેન્ટીમીટર તો છે જ પણ 3 સેન્ટીમીટરના આગલા કાપા ઉપર અટકી જાય છે એની લંબાઈ એટલે 3 સેન્ટીમીટર સુધી પહોંચતી નથી 3 સેન્ટીમીટર પહોંચવામાં એક કાપો રહી જાય છે હે ને એટલે તે ખીલીની લંબાઈ કેટલી હશે તો ખીલીની લંબાઈ 2 સેન્ટીમીટર તો પૂરેપૂરી છે જ એટલે તમારે જોવાનું કે 2 સેન્ટીમીટર પૂરેપૂરા છે પણ તેની ઉપર કેટલા કાપા જુઓ તો 3 ની આગળના કાપા ઉપર અટકેલી છે એટલે કેટલા કાપા લીધા હશે 9 કાપા લીધા છે તેથી તે 9 કાપા શું કહેવાશે 9 મિલીમીટર એટલે કે 2 સેન્ટીમીટર અને 9 મિલીમીટર જેટલી લાંબી એ ખીલી છે હવે એ ખીલીને આપણે સેન્ટીમીટરમાં કેવી રીતના દર્શાવીશું તો 2 સેન્ટીમીટરને આગળ અને દશાંશ ચિહ્નની પાછળ મિલીમીટર દશાંશ ચિહ્નની આગળ સેન્ટીમીટર અને દશાંશ ચિહ્નની પાછળ મિલીમીટર તો સેન્ટીમીટર કેટલા છે 2 ચાલો દશાંશ ચિહ્ન મૂક્યું સેન્ટીમીટર કેટલા છે 2 તો સેન્ટીમીટરને 2 આગળ હવે મિલીમીટર કેટલા છે 9 તો તેને પાછળ એટલે 2.9 સેન્ટીમીટર એને દશાંશ અપૂર્ણાંકમાં લખાશે દશાંશ અપૂર્ણાંકમાં અને દશાંશ અપૂર્ણાંકમાં લખ્યું કેવાય 2.9 દશાંશ બરાબર ને 2.9 બરાબર આ રીતે કહેવાશે